સુરત મહાનગરપાલિકાના આગામી વર્ષે બજેટની કમિશનર બચ્છાનિધિ પાની દ્વારા ડ્રાફ્ટેડ બજેટ રજૂ કરાયું હતું, જેને પાલિકાની સ્થાયી સમિતિએ 126.85 કરોડના વધારા સાથે મંજૂર કર્યું છે. આગામી વર્ષે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું વર્ષ હોવાથી વેરામાં કોઈ વધારો કરાયો ન હતો, માત્ર ફાયર ચાર્જ બમણો કરાયો હતો, જેમાં વિરોધમાં થયો ગણગણાટ થયો હતો. જો કે કમિશનર દ્વારા રજૂ કરવામાં આવેલ 6,300 કરોડના બજેટમાં સ્થાયી સમિતિએ વધારાના 126 કરોડના કામ ઉમેર્યા છે, જેમાં પ્રવાસન સ્થળના વિકાસને પણ આવરી લેવાની તૈયારી દર્શાવવામાં આવી છે. એક નાની એક બે વાત શેર કરી લઉં, તમને પૂછું છું શેર કરવા કરતા, જ્યારે આ બજેટમાં આમિત કરવામાં આવે છે, એક બે ભાગ કરવામાં આવ્યો, એટલે મારી એક વિનંતી છે, તમને પૂછું છું કે જે ઝોનો અને હેડક્વાર્ટર છે તેની થોડી સાઉથ વેસ્ટ ઝોન વિસ્તારમાં ટીપી સ્કીમ નંબર 82 ડુમ્મસ આખું બોલતો જાઉં કે પેલું મુખ્ય બ્રિજ છે તે આની કોપી પણ તમને આપવામાં આવશે. આ ઝોનને અલગ અલગ ઝોન ના અલગ અલગ વિસ્તારના એક પ્રકારના 13 કામ છે. રોડ માં 3 કામ છે. ટ્રાફિક માં 1 કામ છે. સાઉથ ઝોન ઉધના જ્યાં સ્લો કેવા તો કેજો 8 કામ છે. સાઉથ વેસ્ટ ઝોન અઠવા 7 કામ છે. ઈસ્ટ ઝોન એ જૂનું જે વરાછા ઝોન છે તેમાં 8 કામ છે. ઈસ્ટ ઝોન 2 એટલે વરાછા જે નવો ભાગ બન્યો નવો ઝોન, અલગ અલગ પ્રકારના કામ છે. બીજા બી ઝોન રિલેટેડ છે, પણ જે મુખ્ય મુખ્ય સમરી છે તે તમારી સાથે હું શેર કરું. એ પહેલા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું શિક્ષણ સમિતિ દ્વારા 601.45.50 રજૂ કરવામાં આવેલો હતો. એમાં ઘટાડો કરીને 18.34 કરોડનો ઘટાડો કરીને 583.1150નો કરવામાં આવ્યો છે. એની કોપી પણ આપને બધાને આપવામાં આવી છે. હવે મુખ્ય મુદ્દા ઉપર આપણે એ કહી, સુરત મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી જ્યારથી શાસનમાં આવ્યું ત્યારે ભારતીય જનતા પાર્ટીની પ્રાથમિકતાઓ રોડ, રસ્તા, લાઇટ, પાણી, ડ્રેનેજ, મુખ્ય જે સુવિધાઓ છે તે સતત દર વર્ષે સમયાંતરે જ્યાં જ્યાં જે પ્રકારની જરૂર હોય તે પ્રમાણે આપવામાં આવી છે, અને એ પ્રકારની સુવિધાઓ આપતા આપતા લગભગ દરેક શહેરને એમાં આવરી લેવામાં આવ્યું છે. આ વખતે ભારતીય જનતા પાર્ટીના શાસકો એના સિવાય ખાસ કરીને આમાં કઈ રીતનું બજેટ હોવું જોઈએ, દરેક વર્ગને કેવી રીતે સાથે લઈ શકાય એ બાબતના માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા, માનનીય આદરણીય અમારા પ્રદેશ અધ્યક્ષ દ્વારા પણ એ બાજુ મોનિટરિંગ થતું હતું કે ભાઈ કઈ રીતે આમાં દરેક વર્ગને આવરી એ પદ પર આપણે ચાલવાનું છે. એ સંદર્ભમાં હવે પહેલા નંબર પર આવું છું જે કામોની ચર્ચા. રાજમાર્ગ આપણો જે છે રેલવે સ્ટેશનથી ચોક, એને સ્માર્ટ રોડ તરીકે ડેવલપ કરવામાં આવશે. આનું વિશેષ આકર્ષણ એટલા માટે હોવું જોઈએ કે સુરતમાં પધારનારા જે પણ ટુરિસ્ટ છે કે બીજા લોકો છે, જ્યારે રેલવે સ્ટેશન કે બસ સ્ટેશન પર ઉતરે છે ત્યારે એ લોકોની પહેલી નજર પણ એવું હોવું જોઈએ કે આટલું સરસ શહેર, સુંદર, કારણ કે સુરત દરેક સ્તરે દરેક અલગ અલગ પ્રકારની પોતાની ઓળખ ધરાવે છે. તે પ્રમાણેનો એક મેસેજ જાય, અને સેન્ટ્રલ ઝોનમાં બીજા આયોજનો માટેની એક લિમિટેશન છે, એક આયોજન કરવામાં આવ્યું છે. એના સિવાય આ બજેટમાં ફાયર, હેલ્થ, એન્વાયરમેન્ટ અને ટુરિઝમ એને પણ મહત્વ આપવામાં આવ્યું છે. મેં તમને જેમ કીધું કે ભાઈ જે રૂટીન છે રોડ, રસ્તા, લાઇટ, પાણી, ગટર એ આપણે દરેક વખતે આપતા જ આવ્યા છે, પણ આ વખતે આ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે ફાયર, હેલ્થ, એન્વાયરમેન્ટ અને ટુરિઝમને પણ. બીજી એક સ્પષ્ટતા કરી દઉં કે સંભવિત કદાચ આમાં નવો વિસ્તાર આમેદ થાય સુરત શહેરમાં,
તો એની માટે 50 કરોડ નું ફંડ નું આયોજન કરવામાં આવ્યું છે. કમિશનર શ્રી દ્વારા સૂચવેલ બજેટ 6,003.91 નો હતો, એમાં 126.85 નો વધારો કરીને 6,130.76 નો કરવામાં આવેલો છે. આ બજેટમાં લગભગ સુરત મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસનોનો જે ધ્યેય છે અને ભારતીય જનતા પાર્ટી જે રીતની વિચારધારા ધરાવે છે એ પ્રમાણે દરેક વર્ગને આવરી લેવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે. એમાં સિનિયર સિટીઝન હોય, બાળકો હોય, કલાકારો હોય કે કોઈપણ વર્ગ હોય એને સમાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. અને ભારતીય જનતા પાર્ટી દ્વારા કેટલું બેસ્ટ સુરત માટે આપી શકાય તે આમાં આમે જ કરવામાં આવ્યું છે. સહિત સુરત મહાનગરપાલિકા અત્યાર સુધી રોડ, રસ્તા, લાઇટ, પાણી જે પ્રાથમિક સુવિધાઓ છે એનાથી આગળ વધીને હવે પ્રવાસન, ટુરિઝમ એ બાબતે પણ ધ્યાન આપશે અને એ બાબતનો આમાં સ્પષ્ટ સમાવેશ કરવામાં આવ્યો છે. કારણ કે ભવિષ્યમાં સુરત મહાનગરપાલિકા માત્ર સુરત અમે જોવા જઈએ છીએ એ રીતે નહીં, સુરતની આ હેરિટેજ જગ્યાઓ જોવા જઈએ છીએ. સુરત અમારે ફરવા જવું છે, તેમાં ઝૂ છે, એક્વેરિયમ છે, ડુમસ બીચ છે, સ્પોર્ટ્સ એક્ટિવિટી જે થાય છે કોઝવેમાં, એવા ઘણા બધા પ્રકારના પ્રકલ્પો હશે. તો સુરતને હેરિટેજ અને પ્રવાસન એ બંને તરીકે પણ ડેવલપ કરવામાં આવશે. એટલે ભવિષ્યમાં સુરત ટેક્સટાઇલ નગરી, ડાયમંડ નગરીની સાથે સાથે પ્રવાસન અને હેરિટેજ નગરી તરીકે ઓળખાય એવી અમારી લાગણી છે. સુરત મહાનગરપાલિકાના શાસકો દ્વારા એક બહુ મોટી જાહેરાત જે મુખ્ય કરવામાં આવી છે, હેલ્થ સેન્ટરો ખાતે જે અત્યારે ચાર્જ લઈને દવા અને ઇન્જેક્શન આપવામાં આવતા હતા તે આ બજેટ મંજૂર થયેથી સંપૂર્ણ વિનામૂલ્યે આપવામાં આવશે. સંભવિત જે નવો વિસ્તાર આવશે એની માટે અત્યારે 50 કરોડનો એક હેડ કરવામાં આવ્યો છે. અત્યારે કેટલો સમય લાગશે એ કહી શકાય એમ નથી, પણ જો સમાવિષ્ટ નવો વિસ્તાર હશે તો એના ડેવલપ માટે પણ આ એક આયોજન કરવામાં આવ્યું છે. નમસ્કાર. કમિશનર શ્રી દ્વારા સૂચવેલ 6,003.91ના બજેટમાં 126.85નો વધારો કરીને 6,130.76નો બજેટ મંજૂર કરવામાં આવ્યો છે. આ બજેટમાં સુરત મહાનગરપાલિકાના ભાજપ શાસકો દ્વારા એક પ્રયત્ન કરવામાં આવ્યો છે કે દરેક વર્ગનો આમાં સમાવેશ થઈ જાય. એમાં મુખ્યત્વે તમે રોડ, રસ્તા, લાઇટ, પાણી સિવાય હેરિટેજ અને પ્રવાસનને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. એની સાથે સાથે આરોગ્ય અને ફાયરને પણ પ્રાયોરિટી આપવામાં આવી છે અને વિદ્યાર્થીઓનું, કલાકારોનું, એ લોકોનું પણ આ બજેટમાં સમાવેશ કરીને ધ્યાન રાખવામાં આવ્યું છે. દાખલા તરીકે દરેક ઝોનમાં એક વોલ જેના પર કલાકારો પોતાના દ્વારા પેઇન્ટિંગ કરી શકે એ બાબતની એ ડેવલપમેન્ટ કરવામાં આવશે કે ત્યાં એ લોકો પોતાની કોમ્પિટિશન કરી શકે. વિદ્યાર્થીઓ માટે જે તે વાંચનાલય, ધારો કે નર્મદ લાઇબ્રેરી છે, તો નર્મદ લાઇબ્રેરીમાં જ્યારે વિદ્યાર્થી પહોંચે ત્યાં કંઈ અભ્યાસ માટે બેઠેલો હોય, વાંચતો હોય, ત્યારે એને જો જરૂર પડે તો બાજુમાં જ એક રૂમમાં વાઇફાઈની સુવિધા અને બેઠક વ્યવસ્થા આપવામાં આવશે જેના દ્વારા એ વધુ અભ્યાસ એના દ્વારા કરી શકે. તો અને એના સ્કિલ માટેની આ બાબત છે. તો વિદ્યાર્થીઓ, કલાકારો, પ્રવાસન અને હેરિટેજમાં હું તમને કહું તો સુરત મહાનગરપાલિકામાં સમાવિષ્ટ ડુમસ બીચ, એનું ઇન્ટરનેશનલ લેવલનું એનો પ્રોગ્રેસ થાય એ બાબતે ધ્યાન રાખી સમાંતર આગળ વધવામાં આવશે. નવા બનનાર બરાજ પર પણ સ્પોર્ટ્સ એક્ટિવિટી કરી શકાય એ માટેનું ધ્યાન રાખવામાં આવશે. આરોગ્ય માટે અલગ અલગ સ્મીમેરમાં અને મસ્કતીમાં દરેક બહેનો માટે, બીજા વર્ગ માટે કઈ રીતે આયોજન કરી શકાય. આમાં આરોગ્યમાં એક બીજો મુખ્ય મુદ્દો છે કે સુરત મહાનગરપાલિકા અંતર્ગત આવેલા હેલ્થ સેન્ટરોમાં જે દવામાં અત્યાર સુધી ચાર્જ લેવામાં આવતો હતો તેમાં આ બજેટ મંજૂર થયેથી વિનામૂલ્યે સારવાર અને ઇન્જેક્શન આપવામાં આવશે. એટલે વિનામૂલ્યે સારવાર કરવામાં આવશે. આ એક બહુ મોટી બાબત છે. કારણ કે હેલ્થ સેન્ટરો પર જ્યારે દરેક વર્ગ જ્યારે ટ્રીટમેન્ટ લેવા જતો હોય છે ત્યારે જો એને એનો સારવાર મફત કરવામાં આવે તો એ લોકોને એ પ્રકારની રાહત રહે છે. આ રીતે સિનિયર સિટીઝન માટે, બહેનો માટે. બીજો એક મુખ્ય મુદ્દો છે કે સુરત મહાનગરપાલિકામાં સમાવિષ્ટ વિસ્તારમાં દરેક ઝોનમાં એક મહિલા શાકભાજી માર્કેટ બનાવવામાં આવશે જેમાં બેસનારા પણ બહેનો હશે અને ખરીદી કરનારા પણ બહેનો હશે. આના સિવાય જે રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કરવામાં આવેલું છે ત્યાં એક કાર્નિવલ સ્ટ્રીટ બનાવવામાં આવશે. ભવિષ્યમાં સુરત ટેક્સટાઇલ માર્કેટ, ડાયમંડ શહેર ડાયમંડ શહેરની સાથે સાથે પ્રવાસન અને હેરિટેજ શહેર ઓળખાય
એ રીતે અમારા પ્રયત્ન રહ્યા છે અને મને આશા છે કે દરેક સુરતીઓને એમાં સાથ હશે ને અમે સફળ થશે.